મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને? હા, મજામાં લાગો છો. ફ્રેન્ડ્સ, આ કોરોનાની મહામારીની અંદર આપણે આખું જ વર્ષ ઘરે બેસીને વિડીયો દ્વારા મળ્યા અને ભણ્યા પણ, સાચી વાત ને? તો હવે આપણે છેલ્લે છેલ્લે કલ્લોલની અંદર વિડીયો દ્વારા જ કંઈક નવું નવું શીખીએ, બરાબર? હા, આપણો સિલેબસ કલ્લોલનો પતી ગયો છે, પણ હું તમારા માટે સરસ મજાની એક્ટિવિટી લઈને આવી છું. તમારે બધાએ કરવું છે ને? બાળ મિત્રો, તમે લોકો બધા બોર થાવ છો, તો ચલો હું આજે તમને કંઈક ઉખાણ આપું છું, એના જવાબ તમારે મને આપવાના છે. ઓકે, રેડી છો ને મારા ઉખાણા સાંભળવા અને જવાબ આપવા? હું જોઉં છું કોણ પહેલા જવાબ આપે છે. તો રેડી છો મારા ઉખાણા સાંભળવા? તો ચલો હું તમને સરસ મજાનું એક ઉખાણું કહું છું. ખેતર ખેડવા જાઉં છું, ખેતર ખેડવા જાઉં છું, સાંજે પાછો આવું છું. ખેતર ખેડવા જાઉં છું, સાંજે પાછો આવું છું. ઘઉં બાજરી ઉગાડું છું, બોલો ભાઈ હું કોણ છું? બોલો ભાઈ હું કોણ છું? કોણ કહેશે? કોણ હશે આ? અરે વાહ, ખેડૂત. સરસ, મજા આવે છે ને બાળ મિત્રો? તો ચલો હું તમને બીજું ઉખાણું કહું. ઉડા ઉડ કરે છે, ઉડા ઉડ કરે છે, સરસ માળો બનાવે છે. ઉડા ઉડ કરે છે, સરસ માળો બનાવે છે, બચ્ચાને ખવડાવે છે, બચ્ચાને ખવડાવે છે. બોલો ભાઈ એ કોણ છે? બોલો ભાઈ એ કોણ છે? હા, એ તો પેલા પંખીડા, એ તો પેલા પંખીડા. અરે વાહ, હવે ત્રીજું ઉખાણું હું કહું છું, પણ આનો જવાબ તમારે બધાએ આપવાનો છે. ઓકે, તો ચલ. છુક 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 કરતી જાય, છુક 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 કરતી જાય, પાટા ઉપર દોડતી જાય, પાટા ઉપર દોડતી જાય, લોકોને લેતી જાય, લોકોને એ લેતી જાય. બોલો ભાઈ એ કોણ છે? બોલો ભાઈ એ કોણ છે? હા, અરે વાહ, તમને તો બધાને જ આવડે છે. એ તો પેલી રેલગાડી, એ તો પેલી છુક 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 કરતી આવે ને, હા એ જ રેલગાડી. વાવ બાળ મિત્રો, મજા આવી ને? તમે ખુશ થઈ ગયા ને? યસ, તો તમારે કંઈક નવું સાંભળવું છે. તમે લોકો ઘરે બોર થતા હશો, તો કંઈ નહીં, આજે હું તમારી વચ્ચે સરસ મજાનું નવું ગીતડું લઈને આવી છું. ફ્રેન્ડ્સ, તમે તમારા ફ્રેન્ડ લોકો સાથે રમો છો, ગીત ગાઓ છો, ગાઓ છો ને, તો આજે હું પણ મારી ફ્રેન્ડને લઈને આવી છું. તમારે બધાને મળવું છે એને. ફ્રેન્ડ આવી જા. હાય ફ્રેન્ડ, જો આ મારી ફ્રેન્ડ છે. આજે આપણે આ લોકોની સાથે ગીતડું ગાવાના છે, તો તું તૈયાર છે? યસ. અને તમે લોકો બધા તૈયાર છે? તો ચલો આપણે બધા મળીને સરસ મજાનું ગીતડું ગાઈએ. ઓકે ચલો. દોરાની હું દાઢી પહેરો, રૂની મૂછ બનાવો. દોરાની હું દાઢી પહેરો, રૂની મૂછ બનાવો. તપેલીની ટોપી પહેરી દર્શન કરવા જાઉં, તપેલીની ટોપી પહેરી દર્શન કરવા જાઉં. મોટો મોટો થાવ દાદા બની જાઉં, મોટો મોટો થાવ દાદા બની જાઉં. ચશ્મા પહેરી છાપું વાંચું, ડોળા કાઢો મોટા. ચશ્મા પહેરી છાપું વાંચું, ડોળા કાઢો મોટા. દાયા ડમરા થઈને બેસે તેના પાડો ફોટા, દાયા ડમરા થઈને બેસે તેના પાડો ફોટા. મોટો મોટો થાવ પપ્પા બની જાઉં, મોટો મોટો થાવ પપ્પા બની જાઉં. રાતે પાછો નાનકડો થઈ મમ્મી પાસે જાઉં, રાતે પાછો નાનકડો ને મમ્મી પાસે જાઉં.
મારી વાલી મમ્મી નો હું ડાયો દીકો થાઉ મારી વાલી મમ્મી નો હું ડાયો દીકો થાઉ તરત સોઈ જાઉ અરે વાહ ફ્રેન્ડ્સ મજા આવી ને આ ગીતડું ગાવાની તને મજા આવી મારા ફ્રેન્ડ સાથે મળવાની મને તો ખૂબ જ મજા આવી તમારા લોકો સાથે ગીત તમને ઉખાણા ને ગીતડું સાંભળવાની ખૂબ મજા આવી હશે આવીને તો બસ આજે હું તમને જે કરાવવાની છું ને એમાં પણ ખૂબ મજા આવવાની છે આજે આપણે શ્રુત લેખન કરવાના છે શ્રુત લેખન એટલે ખબર છે તમને લોકોને ઓકે નથી ખબર તો હું તમને કહું શ્રુત લેખન એટલે સાંભળવાનું અને લખવાનું એટલે ટીચર જે બોલે તેને ધ્યાનથી સાંભળવાનું અને પછી તમારી નોટબુકની અંદર સરસ મજાના સારા અક્ષરે લખવાનું ઓકે તો આજે આપણે શ્રુત લેખન કરવાના છે બાળમિત્રો હું તમને એક પેરેગ્રાફ લખાવીશ હું એક ફકરો બોલીશ એ તમારે તમારી નોટબુકની અંદર સરસ મજાના અક્ષરે લખવાનું છે તો તેના માટે તમને શું જોઈશે તમારી નોટબુક અને પેન્સિલ રબર તમે લઈને જ બેઠા હશો અને જો નહીં લઈને બેઠા હોય તો ચલો ફટાફટ નોટ અને પેન્સિલ રબર લઈને બેસી જાઓ હું અહીંયાથી બોલીશ એ તમારે સારા અક્ષરે લખવાનું છે તમે બધા રેડી છો ને તો ફ્રેન્ડ્સ હું બોલું છું અને તમારે લખવાનું છે તો કરીએ આપણે શ્રુત લેખન દિવસ સૂરજ અને શશી ફરવા નીકળ્યા ચારે બાજુ રંગબેરંગી ફૂલો હતા પતંગિયા હતા પંખીઓ કલરવ કરતા હતા બંને રમતા રમતા આગળ નીકળી ગયા અચાનક જોયું તો ઘનઘોર જંગલ હવે શું કરવું એ જંગલમાં એક મોટો અજગર રહેતો હતો કેટલાય દિવસોનો ભૂખ્યો હતો બાળકોને જોઈને એને વધારે ભૂખ લાગી અજગર સૂરજ અને શશીની પાસે ગયો ફ્રેન્ડ્સ તમને શું લેખન કરવાની મજા આવી ને તો ફ્રેન્ડ્સ મેં જે પેરેગ્રાફ લખાવ્યો તે તમે શાંતિથી સાંભળ્યો હશે અને સરસ મજાના અક્ષરે લખ્યો હશે તમે બધાએ લખ્યો ને અને જો કોઈનો બાકી રહી ગયો હોય તો ધ્યાનથી આ વિડીયો સાંભળજો અને પાછા લખજો અને હું જે પીડીએફ મોકલું ને હા હું જે પીડીએફ મોકલું એ પેરેગ્રાફ તમારે જાતે જોવાનો છે અને તમે જે લખ્યો છે એ પેરેગ્રાફ જાતે તપાસવાનો છે હા ટીચર તમારી બુક તપાસે છે ને એવી જ રીતે તમારે પણ આ તમારો પેરેગ્રાફ ચેક કરવાનો છે જાતે કરવાનો છે અને ક્યાં ભૂલ છે તે તમારે જોવાનું છે તો ખૂબ મજા આવશે આ બધી જ વસ્તુ તમારે જાતે કરવાની છે ને જાતે કરવાનું તો બહુ મજા આવે મને પણ મારું કામ જાતે કરવાની બહુ મજા આવે છે તમે પણ તમારા બધાનું જ કામ જાતે કરો છો ને હા તમે બધા જ બહુ ગુડ ને ગુડ બોય એન્ડ ગુડ ગર્લ છો રાઈટ ને ફ્રેન્ડ્સ તો પાછી હું તમારી વચ્ચે આવી જ સરસ મજાની પ્રવૃત્તિ નવી એક્ટિવિટી અને થોડીક ભણવાની રમતો લઈને હું પાછી આવીશ ત્યાં સુધી તમે બધા તમારું ધ્યાન રાખજો
ઓકે ફ્રેન્ડ્સ, અને ખૂબ મસ્તી કરજો અને ખૂબ એન્જોય કરજો. તો પાછા મળીશું, ત્યાં સુધી ફ્રેન્ડ્સ આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.